વર્તુળાકાર પથ ઉપર ગતિ કરવામાં આવે તો એકની એક જગ્યા પર વારંવાર આવવાનું થતું હોય દાખલા તરીકે એવું વિચારો કે અહીંથી અહીં સુધી ગતિ કરવામાં નેવું લિટર પેટ્રોલ મળે છે અહીંથી અહીં ગતિ કરવામાં એકસો એંસી લીટર એટલે કે આટલેથી આટલામાં નેવું અને અહીંથી વિચારીએ તો એકસો ને એંસી લીટર પેટ્રોલ મળે છે ફરી એવું વિચારો કે આટલે સુધી આવવામાં બસો સિત્તેર લીટર પેટ્રોલ બળે છે અને ફરીને આટલે આવે તો ત્રણસો ને સાહીઠ લીટર પેટ્રોલ બળે છે એવું વિચારો તો એક આંટો માર્યા પછી ફરી પાછો આપણે આટલી જગ્યાએ આવો તો કેટલું પેટ્રોલ બળે તો બીજું ને એવું એટલે ચારસો પચાસ લીટર પેટ્રોલ બળે અને ફરી પાછો એ એક આંટો ફરીને આટલે સુધી આવીએ તો કેટલું પેટ્રોલ બળે તો પાંચસો ચાલીસ એક વસ્તુ વિચારો કે આટલેથી આટલેમાં નેવું લીટર આટલેથી આટલેમાં બીજું નેવું લીટર આટલેથી આટલેમાં બીજું નેવું લીટર આટલેથી આટલામાં ત્રીજું ચોથું નેવું લીટર એ નેવું નેવું લીટર પેટ્રોલ બળે છે એક આંટો મારો આટલે આટલે સુધી નેવું ફરી આટલે સુધીમાં બીજું નેવું આટલે સુધીમાં બીજું નેવું અને આટલે સુધીમાં બીજું નેવું એટલે આને જીરો કહીશું આને નેવું કહીએ આ એકસો ને આ બસો સિત્તેર અને આટલે આવે તો ત્રણસો ને

સાતસો ને વીસ આવ્યા પછી ત્યાંથી આટલેથી ફરી આવ્યા તો કેટલું થાય આઠસો ને દસ ત્યાંથી આટલે આવો તો કેટલું થાય નવસો નવસો થયું અને ત્યાંથી આટલે આવો તો કેટલું થાય નવસો ને નેવું ત્યાંથી આટલે આવે તો કેટલું થાય એક હજાર ને આ રીતે એટલે આમ જોઈએ તો આની અંદર મૂલ્ય કેવી રીતે નક્કી થાય તો કે કોસ્ટ જીરોની કિંમત વન અને સાઈન જીરોની કિંમત જીરો કોસ્ટ ત્રણસો સાઈઠની કિંમત એટલે એક્સિએમ વન અને સાઈન ત્રણસો સાહીઠની કિંમત જીરો cos 720 ની કિંમત 1 sin 720 ની કિંમત 0 પછી cos 1080 ડિગ્રી નું મૂલ્ય 1 sin 1080 નું મૂલ્ય 0 આવી રીત નું થાયા કરે એ રીતે અહીંયા વિચાર્યું તો cos 90 ડિગ્રી નું મૂલ્ય 0 sin 90 ડિગ્રી નું મૂલ્ય 1 cos 450 ડિગ્રી નું મૂલ્ય 0 sin 450 ડિગ્રી નું મૂલ્ય 1 કોસ આઠસો દસ ડિગ્રીનું મૂલ્ય જીરો સાઈન આઠસો દસ ડિગ્રીનું મૂલ્ય વન એ રીતે અહીં જોઈએ તો કોસ એકસો એંસી ડિગ્રીનું મૂલ્ય માઇનસ વન 180 એકસો એંસી ડિગ્રીનું મૂલ્ય જીરો કોસ પાંચસો ચાલીસ ડિગ્રીનું મૂલ્ય માઇનસ વન સાઈન પાંચસો ચાલીસ ડિગ્રીનું મૂલ્ય જીરો કોસ નવસો ડિગ્રીનું મૂલ્ય

એટલે કહેવાનો મતલબ આ જગ્યાને જીરો કહેવાય જ્યારે ગતિની શરૂઆત કરીએ ત્યારે એક આંટો ફરીને આવો તો એ જ જગ્યાને કહેવાય ત્રણસો ને સાહીઠ ફરી બીજો આંટો ફરી પાછા આવીએ ત્યારે આ જ જગ્યાને કહેવાય સાતસો વીસ ત્રીજા આંટાને કહેવાય એક હજાર એટલે આ કહેવાય ઝીરો બરાબર ત્રણસો સાહીઠ સાતસો વીસ એક હજાર એસી એ જ રીતે પહેલાં આંટા વખતે આ જગ્યાની નેવ ડિગ્રી કહેતા હતા એ જ બીજા આંટા વખતે અહીંયા આગળ કેટલા વધી જાય ત્રણસો ને સાહીઠ ડિગ્રી બીજા વધી જાય એટલે ચારસો પચાસ ડિગ્રી કહેવાય ત્રીજા આંટા વખતે આ જગ્યાને કહેવા કહેવાય આઠસો ને દસ ડિગ્રી બરાબર એ જ રીતે અહીંયા આગળ પહેલાં આંટા વખતે આને કહેશું એકસો ને એસી પછી એક આંટો ફરીને પાછાએ ત્યારે આ જગ્યાને કહેવાય પાંચસો ને ચાલીસ ડિગ્રી અને ફરી ત્રીજો આંટો મારીએ ત્યારે આ જગ્યાને કહેવાય નવસો ડિગ્રી પહેલાં આંટા વખતે આને બસો સિત્તેર ડિગ્રી કહેવાય એક આંટો ફરીને પાછા આવીએ ત્યારે આ જગ્યાને કહેવાય છસો ને ત્રીસ ડિગ્રી એટલે ત્રણસો ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ વધી જાય અને ફરી એક આંટો ફરીને આવીએ ત્યારે આ જગ્યાને કહેવાય નવસો ને નેવું ડિગ્રી એક આંટો ફરીને આવે ત્યારે ત્રણસો ને સાહીઠના મૂલ્યમાં એનો અંદર વધારો થતો હોય કારણ કે એક આંટો ફરે ત્યારે ત્રણસો સાહીઠ ડિગ્રી ફર્યા એવું કહી શકાય એક પૂર્ણ પરિભ્રમણ બરાબર ત્રણસો ને સાહીઠ ડિગ્રી એટલે આ જગ્યા પર નેવું ચારસો પચાસ આઠસો દસ એવું બધું થાય આ એકસો એંસી પાંચસો ચાલીસ નવસો એવું કહેવાય આ જગ્યાને જીરો ત્રણસો સાહીઠ સાતસો વીસ એક હજાર એંસી આ જગ્યાને બસો સિત્તેર છસો ત્રીસ નવસો નેવું આ જે ડિરેક્શન છે એ પોઝિટિવ ડિરેક્શન છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા જેને ધન દિશા કહીશું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા જેને ધન દિશા કહીશું આ જ વસ્તુને રેડિયનમાં કહીએ તો આ કહેવાય જીરો આ થાય પાય બાય ટુ ફરીને પાછા આવે તો આ થયું પાય એ ફરીને પાછા આવે તો આ થાય થ્રી પાય બાય ટુ અને આટલે સુધી આવે તો ટુ પાય હવે ટુ પાય થઈ ગયા પછી ફરી પાછું અહીંયા આવો તો પાય બાય ટુની અંદર બીજા ટુ પાય ઉમેરાય પાય બાય ટુ વધતા ટુ પાય પાય બાય ટુ વત્તા ટુ પાય કેટલા થાય પાંચ પાય બાય ટુ ફરી પાછું એટલે ફરીને પાછા આવો તો પાય જે છે એની અંદર બીજા ટુ પાય ઉમેરાય એટલે કેટલા થઈ જાય થ્રી પાય બરાબર ફરીને અહીંયા આવો એટલે થ્રી પાય બાય ટુની અંદર બીજા ટુ પાયું ઉમેરાય તે કાંટો પૂરો થાય એટલે સેવન પાય બાય ટુ ટુ પાયમાં બીજા ટુ પાય ઉમેરાય કેટલા થઈ જશે ફોર પાય એ જ રીતે ફરી પાછું અહીંયા આવે તો ફાઈવ પાય બાય ટુમાં બીજા ટુ પાય ઉમેરાય નાઇન પાય બાય ટુ નાઇન ફાય ટુ થાય પછી થ્રી પાયમાં બીજા ટુ પાયે ઉમેરાય તો કેટલા થાય ફાઈવ પાય સેવન પાય બાય ટુમાં ટુ પાય ઉમેરાય કેટલા થાય ઇલેવન પાય બાય ટુ બરાબર ફોર પાયમાં બીજા ટુ પાય ઉમેરાય કેટલા થશે સિક્સ પાય આ રીતે અહીંયા જોઈએ તો 0 2 पाई 4 पाई 6 पाई 8 पाई 10 पाई 12 पाई એવું થશે જ્યારે અહીંયા જોઈએ તો पाई 3 पाई 5 पाई 7 पाई 9 पाई એવું થશે અહીંયા આગળ શું થશે પાય બાય ટુ પછી પાંચ પાય બાય ટુ ઘણાને એમ થાય કે પાય બાય ટુ પછી પાંચ પાય બાય ટુ ચારનો ડિફરન્સ ના થયો ના ચારનો ડિફરન્સ ના થયો પાય બાય ટુની અંદર ટુ પાય ઉમેરીએ એટલે લસા લઈ અને પાય વધતા ફોર પાય બાય ટુ થાય એટલે ફાય પાય બાય ટુ થાય ફાઈવ પાય બાય ટુમાં બીજા ટુ પાય ઉમેરો એટલે આ ટુ પાય ઉમેરવાથી લસા લઈ અને પાંચ પાય વધતા ચાર પાય અને નાઇન પાય બાય ટુ થશે એટલે પાય બાય ટુ પાંચ પાય બાય ટુ નવ પાય બાય ટુ પછી તેર પાય બાય ટુ એવું થશે અહીંયા જોઈએ તો થ્રી પાબેટ સેવન પાપે ટુ એલવન પાટુ એવું થશે આ બધું આપણે જે જોઈએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા પોઝિટિવ ડિરેક્શનમાં જોઈ હવે આપણે જોઈશું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા વિરુદ્ધ દિશાની અંદર શું હોય આ જીરો આ કહેવાય માઇનસ નાઇન્ટી આ થાય માઇનસ વન એટી સમજો જીરો માઇનસ નાઇન્ટી આ થશે માઇનસ વન એટી અને આ થશે માઇનસ બસો ને સિત્તેર ફરીને આટલે આવો એટલે માઇનસ ત્રણસો ને સાહીઠ ફરીને પાછા આટલે આવો એટલે માઇનસ ચારસો પચાસ અંદર માઇનસ ત્રણસો સાહીઠ ઉમેરાય અને આટલે આવો તો માઇનસ પાંચસો ને ચાલીસ માઇનસ પાંચસો ચાલીસ ફરીને આટલે આવો એટલે માઇનસ છસો ને ત્રીસ ફરીને આટલે આવો એટલે માઇનસ સાતસો ને વીસ

એની અંદર ડિગ્રીના મૂલ્યમાં ફરક થયા કરે સુરેખ ગતિની અંદર એવું ન હોય એની જગ્યાએ બદલાય અને ખૂણો બદલાયા કરે પણ વર્તુળાકાર પાથ ઉપર એક જ જગ્યા પર વારંવાર આવવાનું થશે વર્તુળાકાર પાથ ઉપર જ્યારે ગતિ કરીએ ત્યારે એક જ જગ્યા પર વારંવાર આવવાનું થતું હોય છે જ્યારે સુરેખ પથ ઉપર ગતિ કરીએ ત્યારે આમ સીધી ગતિ થતી હોય ત્યારે એકની એક જગ્યા પર વારંવાર આવવાતું નથી જ્યારે વર્તુળાકાર પાથ ઉપર ગતિ કરીએ ત્યારે એકની એક જગ્યા પર વારંવાર આવવાનું થતું હોય છે એવા સંજોગોની અંદર એ એકની એક જગ્યા અલગ અલગ નામથી ઓળખ ખાય છે આ નેગેટિવ ડિરેક્શનમાં જોયું નેગેટિવ ડિરેક્શનમાં આપણે રેડિયન મેજરમેન્ટમાં જઈએ તો આને ઝીરો કહેવાય આ કહેવાય માઇનસ પાય બાય ટુ આ થાય માઇનસ પાય માઇનસ પાય અને આ થાય માઇનસ થ્રી પાય બાય ટુ અને ફરીને આટલે આવો એટલે માઇનસ ટુ પાય ફરી આટલે આવો એટલે માઇનસ પાંચ પાય બાય ટુ આ માઇનસ પાય બાય ટુમાં માઇનસ ટુ પાય ઉમેરાય માઇનસ પાંચ પાય બાય ટુ આ થાય માઇનસ થ્રી પાય બરાબર આ થાય માઇનસ સેવન પાય બાય ટુ ફરી આ માઇનસ ફોર પાય પછી આ માઇનસ નાઇન પાયબાય ટુ આ માઇનસ ફાઈવ પાય અને એ ફરીને આટલે જોશો તો આ જગ્યાને

હવે આ બધાના મૂલ્યો પણ તમને ખબર પડી જાય આમાં સાઈન પાયનું મૂલ્ય જીરો કોસ પાયનું મૂલ્ય માઇનસ વન એ તમને ખબર પડી જાય કોઈ કે એ સાહેબ કેવી રીતે ખબર પડે સાઈન પાયનું મૂલ્ય ઝીરો અને કોસ પાય માઇનસ વન તો એ બતાવી દઉં તમને સાઈન પાય કોસ કોશ પાયના મૂલ્ય કેવી રીતે નક્કી કર્યા તે સાઈન પાયન્ડ કોસ પાયના મૂલ્યો અહીંથી નક્કી કર્યા કોસ પાય એટલે એક્સ્યામ યામ એટલે માઇનસ વન અને sin પા એટલે 0. ફરી એકવાર કોસ પાય એટલે માઇનસ વન અને sin પા એટલે 0. એ આપણે મૂલ્ય નક્કી થઈ ગયા હવે મૂલ્ય નક્કી થઈ ગયા પછી આપણે અહીંયા આગળ કોસ પાય

શોધવા જઈએ તો બહુ ટાઈમ લાગે એટલે એના માટે એક ટેકનિક શોધેલી છે એ ટેકનિકની ડિસ્કસ કરીએ આપણે અહીંયા પાય છે આ બાજુના ખૂણ અને પાય માઇનસ થી ટાંકેવાય પાય માઇનસથી ટાંકવો એટલે સેકન્ડ ચરણમાં આવી જાય અને પાય વધતા થી ટાંકવા તો થર્ડ ચરણમાં આવે ફરી એકવાર સમજો પાય ઓછાથી ટાંકવા તો કયું ચરણ આવે સેકન્ડ અને પાય વધતાથી ટાંકવા તો કયું ચરણ ત્રીજું એ જ રીતે આ ટુ પાય છે ટુ પાય વધતાથી ટાંકો તો પહેલું ચરણ અને ટુ પાય ઓછાથી ટાંકો ચોથું ચરણ ફરી એકવાર ટુ પાય વધતાથી ટાંકો કયું ચરણ પહેલું અને ટુ પાય ઓછાથી તો ચોથું ફરી એકવાર પાય ઓછાથી ટાંકવા તો બીજું પાય વધતાથી ટાંકવા તો ત્રીજું હવે આપણે આ જે છે એના દાખલા જોઈએ સૌથી પહેલાં આપણે પોતાના જાતને બે પ્રશ્નો પૂછવાના એક તો ચરણ નક્કી કરવાનું કે કયા ચરણમાં છે ખૂણો અને બીજું એ ચરણમાં વિધયનું ચિહ્ન શું છે તે દાખલા તરીકે વત્તા પાયવત્તાટા એટલે આપણને ખબર છે ત્રીજું ચરણ સાઈન વત્તા થીટા એટલે પહેલાં નક્કી કર્યું વત્તા થીટા એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં સાઈન વિધેય કેવું ઓલ એસ ટીસી વિચારીએ ઓલ એસટીસી તો ત્રીજા ચરણમાં સાઈન વિધય કેવું ઋણ ત્રીજા ચરણમાં કોણ ધન હોય છે ખાલી ટેન અને કોટ ત્રીજા ચરણમાં સાઈન વિધે ઋણ હોય છે એટલે આનો જવાબ આવશે માઇનસ સાઈનથી ટા બરાબર હવે આ આપણે ડાયરેક્ટ ટેકનિકથી કહી દીધું અને કોઈ કંઈક આને મારે ઘણું હોય તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે સાઈન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂકવાનું અગાઉ આપણે સાબિતી આપીને હમણાં થોડી વાર પહેલાં એવી રીતે સાબિતી આપવાની સાબિતી આપવાની એ રીતે સાબિતી ના આપી હોય તો પોતાની જાતને બે પ્રશ્ન પૂછવાના પહેલા ચરણ નક્કી કરવાનું ચરણ ક્યાંથી નક્કી થાય અહીંથી ચરણ નક્કી થાય પાય વત્તા થીટા એટલે કયું ચરણ થાય ભાઈ પાય વત્તા થીટા એટલે ત્રીજું ત્રીજા ચરણમાં સાઈન કેવું સાઈન ઋણ

ફરી શેક પાયવત્તાથી ઢાંકાયું ચરણ ત્રીજું ત્રીજામાં શેક કેવું ત્રીજામાં સેક કે નેગેટિવ એટલે જવાબ આવ્યો માઇનસ સેક ઠીટા કોશેક પાય વધતા થીટા પાય વધતા થીટા એટલે કયું ચરણ ત્રીજું ત્રીજામાં કોશેક કેવું નેગેટિવ એટલે જવાબ આવ્યો માઇનસ કોશેક થીટા આમ જોઈએ તો સાઈન અને કોસ ઉપરથી આ બાકીના બધા સાબિત થઈ જાય કારણ કે જો સાઇન અને કોસની આપણને ખબર પડી જાય સાઈન અને કોસ એકદમ ઈજી છે પાય વધતા થીટા એટલે ત્રીજું ચરણ ત્રીજામાં સાઈન નેગેટિવ એટલે માઇનસ સાઈન કોસ પાય વધતા થીટા એટલે ત્રીજું ચરણ ત્રીજામાં કોસ નેગેટિવ એટલે માઇનસ કોશ આ બેનો આમ ભાગાકાર કરવામાં આવે આ બાજુ ભાગાકાર ડાબી બાજુ અને જમણી બાજુ

અને આમ પેલું ઈજી પડે છે કે પહેલા ચરણ નક્કી કરો ખૂણા પરથી ચરણ નક્કી થાય અને પછી વિધયનું ચિહ્નો નક્કી થાય વિધયના ચિહ્નો તમને ખબર હશે ચરણમાં 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 બધા ધન 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 હોય 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 છે 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 બીજા બીજા કોણ સાઈન અને બીજું બીજા ચરણમાં સાઈન અને કોસેક ત્રીજા ચરણમાં કોણ ધન હોય ટેન અને કોટ ધન હોય બાકીના બધા ઋણ અને ચોથા ચરણમાં કોણ ધન હોય ચોથા ચરણમાં ધન હોય અને સેક ધન હોય બાકીના બધા ઋણ હોય ચાલો હવે ફરી જોઈએ પાય માઇનસ થીટા પાય માઇનસ એટલે કયું ક્વાટરન્ટ સેકન્ડ ક્વાટ્રન્ટ ક્વોટરન્ટ એટલે ચરણ પાય માઇનસ થીટા એટલે કયું ક્વાટ્રન્ટ સેકન્ડ સેકન્ડ ક્વાર્ટરમાં કોણ ધન હોય સાઈન ધન હોય અને બીજું કોણ ધન હોય સાઇન અને કોશેક બાકીના બધા ઋણ હોય તો સૌથી પહેલાં સાઈન પાય માઇનસ થીટા તો જવાબ એનું સાઈન થીટા કેવી રીતે નક્કી કર્યું કે પાય માઇનસ થીટા એટલે કયું ચરણ બીજું આની પણ સાબિતી આપીએ તો આપી શકાય અગાઉ આપીએ પ્રમાણે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર લગાડીને પણ એવા એક એકની સાબિતી આપવા જઈશું તો ક્યાં મેળ પડશે એટલે આપણે એને ડાયરેક્ટ ટેકનિકથી યાદ રાખીશું સાઈન પાય માઇનસ થીટા તો સાઇન થીટા કેવી રીતે યાદ રાખવાનું સાઈન પાય માઇનસ થીટા એટલે પાય માઇનસ થીટાનું ચરણ નક્કી કર્યું પાય માઇનસ થીટા એટલે કયું ચરણ બીજું બીજા ચરણમાં સાઈન કહેવું ધન એટલે જવાબ એનો સાઈન થીટા કોસ પાય માઇનસ થીટા તો સૌથી પહેલાં ચરણ નક્કી કરો પાય માઇનસ એટલે કયું ચરણ બીજું બીજામાં કોસ કેવું નેગેટિવ તો જવાબ એનો માઇનસ કોસ થી પાય માઇનસ ચરણ નક્કી કરો પાય માઇનસ એટલે કયું ચરણ બીજું બીજામાં ટેન કેવું નેગેટિવ તો જવાબ એનો માઇનસ ટેન ઠીટા કોટ પાય માઇનસ થીટા પાય એટલે કયું ચરણ બીજું બીજામાં કોટ કેવું નેગેટિવ એટલે જવાબ માઇનસ કોટ થી સેક પાય માઇનસ થીટા સેક પાય એટલે કયું ચરણ પહેલાં પાયમાઇનસ થીટા એટલે કયું ચરણ બીજું બીજામાં સેક કે નેગેટિવ જવાબ એનો માઇનસ સેકઠીડા કોશેક પાયમાનસ થીટા પહેલાં ચરણ નક્કી કરો પાય માઇનસ થીટા એટલે કયું ચરણ બીજું બીજામાં કોશેક કે બીજામાં કોશેક ધન એટલે જવાબ એનો કોશેક ઠીડા આ રીતે યાદ કરવાનું એમ પણ યાદ ના રહે તો સાઈન અને કોસ્ટનું તો બેનું બનાવતા આવડે સાઇન પાય માઇનસ થીટા તો સાઇન થીડા અને કોસ પાય માઇનસ થીટા તો માઇનસ કોઠીડા આ બેનો ભાગાકાર કરીએ તો આ બાજુ ડબી બાજુ થાય ટેન પાય માઇનસ થીટા અને જમણી બાજુ શું થશે માઇનસ ટેન થીટા થઈ ગયું ચાલો હવે આનો વ્યસ્ત કરો તો આ મળે આનો વ્યસ્ત કરો તો આ મળે એટલે કોટ પાય માઇનસ થીટા બરાબર માઇનસ કોટ થીટા આનો વ્યસ્ત કરો હમે આનો વ્યસ્ત કરો એટલે સેક પાય માઇનસ ઇક્વલ ટુ માઇનસ સેક થીટા આનો વ્યસ્ત કરો આનો વ્યસ્ત કરો તો કોસેક પાય માઇનસ સીટા ઇક્વલ ટુ કોસેક થીટા હવે આપણે ડિસ્કસ કરીએ ચોથા ચરણની ટુ પાય માઇનસ ઠીટા ટુ પાય માઇનસ એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં કોણ ધન હોય છે બોલો તો ચોથા ચરણમાં એક કોસ ધન હોય છે કોસ અને કોસ ધન હોય તો બીજું કોણ ધન થાય સેક બાકી બધા ઋણ ચાલો સાઈન ટુ પાય માઇનસ થીટા ટુ પાય માઇનસ ઠીટા એટલે કયું ચરણ ચોથું ટુ પાય માઇનસ ટુ પાય ક્યાં હોય છે ચાલો તો જોઈએ આપણે ટુ પાય ક્યાં હોય જોઈ લઈએ

કોટ ટુ પાય માઇનસ ઠીટા ટુ પાય માઇનસ એટલે ચોથું ચરણ ચોથામાં કોટ કેવું નેગેટિવ ને માઇનસ કોટ ઠીટા ટુ પાય માઇનસ એટલે ચોથું ચરણ ચોથામાં સેક કેવું પોઝિટિવ ચોથામાં બે જ વસ્તુ પોઝિટિવ હોય છે એક તો સેક અને બીજું કોણ કોસ એટલે જવાબ સેક એમ પણ યાદ ના રહે તો ખાલી સાઈન અને કોસનું યાદ રાખવાનું સાઇન ટુ પાય માઇનસ થીટા તો માઈનસ સાઇન થીટા અને કોસ ટુ પાય માઇનસ થિટા એટલે કોસ્ટડા આનો ભાગાકાર કરીએ તો ટેન ટુ પાય માઇનસ થિટે થાય આનો ભાગાકાર કરીએ તો માઇનસ ટેન ઠીટા થાય ચાલો આનો વ્યસ્ત કરો તો કોટ થઈ જાય આનો વ્યસ્ત કરો તો કોટ થાય એટલે

એટલે જવાબ એનો કોટ થીટા સેક ટુ પાય પહેલા અહીંથી ચરણ નક્કી થાય ટુ પાય થીટા એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં સેક કેવું પોઝિટિવ જવાબ એનો સેક થીટા કોસેક ટુ પાય અહીંથી ચરણ નક્કી કરો ટુ પાય એટલે કયું ચરણ પહેલું પહેલામાં કોસેક કેવું પોઝિટિવ એટલે જવાબ એનો કોસેક થીટા આવું કંઈક હોય છે આમાં ચાલો એ ચાર પત્યા એટલે હવે આપણે બીજા ચાર જોવાના છે પાય બાય ટુ ક્યાં હોય છે બોલો તો પાય બાય ક્યાં હોય આ જગ્યા પર પાય બાય ટુ હોય પાય બાય ટુ ત્યાં હોય ને તો પાય બાય ટુ તો કયું ચરણ બીજું પાયબાયું પાય બાય ટુ વધતા હોય તો કયું ચરણ બીજું પાયબાય ટુ ઓછા હોય તો પહેલું પહેલા ચરણમાં કોણ ધન બધા જ ધન બીજા ચરણમાં કોણ ધન સાઈન અને સાઈનનો વ્યસ્ત કોણ થાય કોશેક કોશેક ધન

ચાલો થ્રી પાય બાય એટલે કયું ચરણ ચોથું ચોથામાં કોણ થનું હોય એક કોસ ધન હોય કોસ અને કોસ ધનુ હોય તો કોણ ધન થાય બીજું એનો વ્યસ્ત કોસનો વ્યસ્ત કોણ થાય સેક સેક ધન થાય થ્રી પાય બાય ઓછા થીટા એટલે કયું ચરણ ત્રીજું ત્રીજામાં કોણ થનું હોય છે ટેન અને ટેન ધનુ હોય એટલે બીજું કોણ ધન થાય એનો વ્યસ્ત ટેનનો વ્યસ્ત કોણ કોટ કોટ ધન થાય ચાલો બહુ સરસ આ થ્રી બાય છે અહીં જીરો અને માઇનસ વન લખ્યું એટલે એક્સ આમ ઝીરો અને વાય આમ માઇનસ વન કોસ થ્રી પાય બે કિંમત ઝીરો અને સાઇન થ્રી પાય ટુની કિંમત માઇનસ વન હવે કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું છે આપણી પાસે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઈન બીટા કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા તો આલ્ફાની જગ્યાએ થ્રી પા બે લખ્યું બીટાની જગ્યાએ થીટા લખ્યું

બંને વાય એક્સ પરના ખૂણા છે વાય બાય ટુ અને થ્રી પાય બાય ટુ વાય પરના ખૂણા જો અહીંયા વાય પર છે પાય બાય ટુ થ્રી પાય બાય ટુ વાય પર છે છે ને વાય એક્સ પર અને પાય અને ટુ પાય ને પાય ને ટુ પાય કયા પર હતા એક્સ અક્ષ પર એક્સ અક્ષ પર કોઈ ચેન્જ નહોતો આવતો વાય એક્સ પર એક ત્રીજો પ્રશ્ન આવશે ચેન્જ ચાલો પહેલા તો પોતાનું ચરણ નક્કી કરવાનું ક્વોડ્રન્ટ ફ્રોમ એંગલ ખૂણા પરથી ચરણ નક્કી કરો બીજો બીજું શું નક્કી કરો સાઈન ઓફ ધી ફંક્શન આપેલા વિધયનું ચિહ્ન નક્કી કરો અને ત્રીજું આવશે ચેન્જ ચેન્જ એટલે શું આવે સાઈન કોસમાં જાય ને કોસ સેમાં જાય સાઈનમાં ટેન કોટમાં ફરે કોર્ટ સેમાં ફરે ટેનમાં સેક સેમાં ફરે કોશેકમાં ને કોશેક સેમાં ફરે સેકમાં આગળ આપણે ગણતરી કરીને જોયું તો એ તમે જોયું ને કોસ સેમાં ફરી ગયો હતો સાઈનમાં એ જ રીતે અહીંયા આગળ ત્રીજું આવશે ચેન્જ ચેન્જ ક્યાં ક્યાં આવે થ્રી પાય બાય ટુ અને પાય બાય ટુવાળામાં ચેન્જ આવે તો ચેન્જ સેવન આવે પાય અને ટુ પાયવાળામાં ચેન્જ ન આવે ચાલો થ્રી પાઈ બાય ટુ માઇનસ ઠીટા એટલે કયું ચરણ થ્રી પાય બાય ટુ માઇનસ ઠીટા એટલે કયું ચરણ ત્રીજું થ્રી પાઈ બાય ટુ માઇનસ ઠીટા એટલે ત્રીજું ચરણ ચાલો ત્રીજા ચરણમાં કોણ ધન હોય છે ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન હોય બાકીના બધા ઋણ હોય સાઈ અને થ્રી પાય બાય ટુ માઇનસ ઠીટા તો માઇનસ કોસ્ટ ઠીટા કેવી રીતે તો પહેલાં થ્રી બાય ટુ માઇનસ ટીટાનું ચરણ નક્કી કર્યું થ્રી બાય ટુ માઇનસ ટીટાનું કયું ચરણ થયું ત્રીજું અને ત્રીજા ચરણમાં સાઈન કેવો નેગેટિવ અને સાઇનનું ચેન્જ શેમાં થાય કોસ એટલે અહીં કોસ ઠીટા લખ્યું ફરી એકવાર થ્રી બાય ટુ માઇનસ થીટા એટલે કયું ચરણ ત્રીજું ત્રીજામાં સાઈન કેવું આ સાઇન જોવાનું આનું ચિહ્ન જોવાનું સાઇન કેવું નેગેટિવ તો નેગેટિવ મૂક્યું અને ચેન્જ શું થઈ જાય સાઇનનું કોસ ચેન્જ સેમ જોવાનું ચેન ખાલી થ્રી પાય બાય ટુ અને પાય બાય ટુ વાળામાં જોવાનું વાયક્સ પરના ખૂણામાં જોવાનું અક્ષ પરના ખૂણામાં ચેન્જ નહીં લખવાનું પાય અને ટુ વાળામાં ચેન્જ નહીં લખવાનું બરાબર થ્રી પાય બાય ટુનું પાય બાય ચેન્જ લખવાનું ફરી એકવાર થ્રી પાય બાય ટુ માઇનસ ટીટા એટલે કયું ચરણ ત્રીજું ત્રીજામાં કોસ કેવું નેગેટિવ અને કોસનું ચેન્જ શું થાય સાઈન એટલે જવાબ માઇનસ સાઈન ચાલો ફરી એકવાર થ્રી પાય બાય ટુ એટલે કયું ચરણ ત્રીજું ત્રીજામાં ટેન કેવું ત્રીજામાં ટેન ધન અને ટેનનું ચેન્જ શું થાય કોટ ટીટા ચેન્જ સેમાં સેમ જોવાનું પાય બાય ટુ અને થ્રી પાય બાય ટુમાં ચેન્જ સેમાં નહીં જોવાનું પાય અને ટુ પાયમાં બાકીના બે પ્રશ્નો કોમન રહેશે કોટ થ્રી પાય બાય ટુ માઇનસ ઠીટા એટલે કયું ચરણ ત્રીજું ત્રીજામાં કોટ કેવું પોઝિટિવ અને કોટનું ચેન્જ ટેન ચાલો થ્રી પાય બાય ટુ માઇનસ ઠીટા એટલે કયું ચરણ થ્રી પાય ટુ માઇનસ એટલે ત્રીજું ત્રીજા ચરણમાં સેક કેવું નેગેટિવ અને સેકનું ચેન્જ શું થાય કોસેક ઠીટા કોશેક થ્રી બાય બાય ટુ માઇનસ ઠીટા ફરી એકવાર ખૂણો જો થ્રી બાય બાય ટુ માઇનસ ઠીટા એટલે કયું ચરણ થ્રી બાય ટુ માઇનસ એટલે ત્રીજું ત્રીજામાં કોશેક કેવું નેગેટિવ અને કોશેકનું ચેન્જ શું થઈ જાય સેક એટલે જવાબ એનો માઇનસ સેક ઠીટા બરાબર અહીંથી ચેન્જ અહીંથી આપવાનો ચિહ્ન અહીંથી જોવાનું મૂળ વિધયનું ચિહ્ન જોવાનું ચિહ્ન આનું જ જોવાનું આ મૂળ વિધય છે એનું ચિહ્ન જોવાનું ચેન્જ મૂળ વિતયનું જ આપવાનું આમાં પણ તમે માત્ર સાઇન અને કોસ યાદ રાખો એટલે બાકીનું પણ થઈ જાય સાઇન થ્રી પાય બાય ટુ માઇનસ થીટા તો માઇનસ કોસ ઠીટા અને એ પણ કેવી રીતે આવ્યું મેં સમજાવી દીધું થ્રી પાય બાય ટુ માઇનસ થીટા એટલે થ્રી પાય બાય ટુ માઇનસ ઠીટા એટલે ત્રીજું ચરણ ત્રીજામાં સાઇન નેગેટિવ સાઇનનું માઇનસ કોસ કોસ થ્રી પાય બાય ટુ માઇનસ થીટા થ્રી પાય બાય ટુ માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ ત્રીજામાં કોસ નેગેટિવ કોસનું માઇનસ સાઇન થીટા હવે આ બેનો ભાગાકાર કરીએ તો આ ટેન થઈ જાય અને આ શું થઈ જાય આ ટેટ થઈ જાય

ચલો એક ક્લિયર થઈ ગયું હવે આપણે થ્રી પાય ટુ પ્લસ ઠીટા થ્રી પાય ટુ પ્લસ ઠીટા એટલે કયું ચરણ ચોથું થ્રી પાય બાય ટુ પ્લસ એટલે ચોથું ચોથા ચરણમાં કોણ ધન હોય છે એક તો કોસ્ટ ધન હોય છે અને બીજું કોણ ધન હોય છે કોસ્ટનો વ્યસ્ત સેક ચલો સાઈન થ્રી પાય ટુ થીટા તો અહીંથી ચરણને નક્કી કર્યું થ્રી પાય ટુ એટલે કયું ચરણ ચોથું ચોથામાં સાઈન કેવું અનુચિહ્ન જોવાનું ભાઈ અનુચિહ્ન જોવાનું સાઇન સાઇન કેવું નેગેટિવ અને સાઇનનું ચેન્જ કોસ ચાલો થ્રી ટુ એટલે કયું ચરણ ચોથું ચોથામાં કોસ કેવું આ કોષનું ચિહ્ન કોસ કેવું ધન અને કોષ નું ચેન્જ સાઈન ચાલો થ્રી પાય ટુ વધતાથી ટાઇટલે કયું ચરણ ચોથું ચોથામાં ટેન કેવું નેગેટિવ આ નેગેટિવ મૂક્યું અને ટેન નું ચેન્જ કોટ ચાલો ફરી એકવાર થ્રી પાય ટુ વધતાથી ટાઇટલે કયું ચરણ ચોથું ચોથામાં કોટ કેવું નેગેટિવ અને કોટનું ચેન્જ ટેન

દાખલા તરીકે સાઇન થ્રી પાય બાય ટુ વધતા થિટા થ્રી બાય બાય ટુ વધતાથીટા એટલે ચોથું ચરણ ચોથામાં સાઈન નેગેટિવ અને સાઇનનું ચેન્જ કોસ એટલે માઇનસ કોશીટા કોસ થ્રી બાય ટુ વધતા એટલે થ્રી બાય ટુ વધતા થીટા એટલે ચોથું ચરણ ચોથામાં કોસ પોઝિટિવ કોશનું ચેન્જ સાઇન હવે આનો આમ ભાગાકાર કરવામાં આવે આવી રીતે ભાગાકાર અને આ બાજુ ભાગાકાર કરો આ બાજુ ભાગાકાર કર્યું એટલે થયું ટેન થ્રી પાય બાય ટુ વધતાથીટા અને આ બાજુ ભાગાકાર કર્યું તો શું થયું માઇનસ કોટ થીટા થઈ ગયો હવે આનો વ્યસ્ત કરો આનો વ્યસ્ત કરો આનો વ્યસ્ત કરો એટલે કોટ થ્રી પાય ટુ વધતા

બીજું ચરણ બીજા ચરણમાં કોણ કોણ ધન હોય છે બીજા ચરણમાં એક તો સાઈન ધન હોય છે અને સાઈન ધન હોવાની સાથે સાથે સાઈનનો વ્યસ્ત કોણ કોશેક એ કોશેક ધન હોય બે જ ધન હોય બાકીના બધા ઋણ આમાં પણ અગાઉની જેમ પહેલાં ચરણ નક્કી કરો ચાલો સૌથી પહેલાં ચરણ નક્કી કરો પાય બાય ટુ વધતા થીટા પાય બાય ટુ વધતા થીટા એટલે કયું ચરણ પાય બાય ટુ વધતા એટલે સેકન્ડ ચરણ ચાલો સેકન્ડ ચરણમાં સાઈન કેવું પાયબાયટુ થીટા એટલે સેકન્ડ ચરણ સેકન્ડ ચરણમાં સાઈન કેવું ધન અને સાઇનનું શું રૂપાંતર થાય કોસ ચાલો પાયબાય ટુ વધતા એટલે કયું ચરણ સેકન્ડ સેકન્ડમાં કોસ કેવું નેગેટિવ નેગેટિવ મૂકી દીધું અને કોસનું ચેન્જ સાઇન ટેન પાયબાય ટુ વધતા પાયબાય ટુ વધતા એટલે કયું ચરણ બીછું બીજા ચરણમાં ટેન કેવું નેગેટિવ અને ટેનનું રૂપાંતર શેમાં થાય કોટ ચાલો પાયબાય ટુ વધતા એટલે કયું ચરણ બીછું બીજામાં કોટ કેવું નેગેટિવ અને કોટનું રૂપાંતર ટેનમાં ચાલો પાય બાય ટુ વત્તાથીટા એટલે કયું ચરણ બીજું બીજામાં સેક કેવું નેગેટિવ આ નેગેટિવ મૂક્યું અને સેકનું રૂપાંતરણ કોશેક આ રૂપાંતરણ એટલે કે ચેન્જ શેમાં થાય છે ખાલી પાય બાય ટુ અને થ્રી પાય બાય ટુવાળામાં વાય એક્સ પરના ખૂણામાં એક્સઅક્સ પરના ખૂણામાં નથી થતું પાય ટુ પાયમાં ચેન્જ ના આવે ચાલો ફરી એકવાર પાયબાય ટુ વધતાથીટા એટલે કયું ચરણ બીજું બીજામાં કોશેક કેવું પોઝિટિવ અને કોશેકનું ચેન્જ સેકમાં આ રીતે યાદ ના રાખો તો સાઈન અને કોસનું ખાલી યાદ રાખવાનું એના ઉપરથી બાકીનું બની જાય ચાલો સાઈનનું કેવી રીતે યાદ રાખશો ફાય બાય ટુ હત એટલે બીજું ચરણ બીજા ચરણમાં સાઈન કેવું પોઝિટિવ અને સાઈન નું રૂપાંતરણ કોસમાં પાયબાઈટુ વધતા થીટા એટલે કહ્યું ચરણ બીજું બીજામાં કોસ કેવું નેગેટિવ અને કોષનું રૂપાંતરણ સાઈનમાં હવે આનો ભાગાકાર કરીએ આ બાજુ ભાગાકાર કર્યો તો આ બાજુ ભાગાકાર કર્યું તો આ થઈ ગયું ટેન આ બાજુ ભાગાકાર કર્યું તો આ થઈ ગયું માઇનસ કોટ એટલે ટેન પાયબાઈ ટુ વધતા થીટા ઇક્વલ માઇનસ કોટ ઠીટા આનો વ્યસ્ત કરો આમે આનો વ્યસ્ત કરો આને છેદમાં લઈ જાઓ આને છેદમાં લઈ જાઓ આને છેદમાં લઈ જાઓ તો કોટ પાયબેટુ વધતા ઠીટા આને છેદમાં લઈ જાવ તો માઇનસ ટેન ઠીટા ચાલો એવી રીતે આને છેદમાં લઈ જાઓ આનો વ્યસ્ત કરો તો સેક પાયેટું થીટા આનો વ્યસ્ત કરો તો માઇનસ કોશક ઠીટા એ જ રીતે આનો વ્યસ્ત કરો તો સાઈન પાયેટું થિટાનો વ્યસ્ત કોશક પાયેઠોતા થીટા આનો વ્યસ્ત કરો કોસ્ટનો વ્યસ્ત કેટલો થાય સેક થીટા આ રીતે આનું બધું પૂરું થયું હવે આપણે જોઈશું બાય ટુ માઇનસ પાય બાય ટુ માઇનસ થીટા એટલે કયું ચરણ પહેલું બાય ટુ માઇનસ થીટા એટલે પહેલું ચરણ પાય બાય ટુ માઇનસ એટલે પહેલું ચરણ પહેલા જણમાં કોણ ધન પહેલા જણમાં બધા જ ધન એટલે ખાલી ડાયરેક્ટ ચેન્જ આપતા રહો હોય ચાલે કોઈ ચીન જોવાની જરૂર નથી ચાલો તે છતાં ફરી એકવાર જોઈએ પાય બાય ટુ માઇનસ એટલે કયું ચરણ પહેલું પહેલામાં સાઈન કેવું પોઝિટિવ અને સાઇનનું ચેન્જ કોસ એટલે કોસ ટીટા ચાલો ફરી એકવાર પાય બાય ટુ માઇનસ એટલે કયું ચરણ પહેલું પહેલામાં કોસ કેવું પોઝિટિવ અને નું ચેન્જ સાઇન ટેન પાય બાય ટુ માઇનસ એટલે કયું ચરણ પહેલું પહેલાંમાં ટેન કેવું પોઝિટિવ અને ટેનનું રૂપાંતરણ કોટમાં પાય બાય ટુ માઇનસ ઠીટા એટલે કયું ચરણ પહેલું પહેલાંમાં કોટ કેવું પોઝિટિવ અને કોટનું રૂપાંતરણ ટેન પાય બાય ટુ માઇનસ ઠીટા એટલે કયું ચરણ પહેલું પહેલાંમાં સેક કેવું પોઝિટિવ અને સેકનું રૂપાંતરણ કોશેક પાય બાય ટુ માઇનસ એટલે કયું ચરણ પહેલું પહેલાંમાં કોશેક પોઝિટિવ અને કોશેકનું રૂપાંતરણ સેક ઠીટા હવે આવી રીતે યાદ ના રાખવું હોય તો સાઇન અને કોસ બે જ યાદ રાખવાના સાઇન પાય બાય ટુ માઇનસ ઠીટા પાય બાય ટુ માઇનસ ઠીટા એટલે પહેલું ચરણ પહેલાંમાં સાઇન ધન અને સાઇનનું રૂપાંતરણ કોસ પાય બાય ટુ માઇનસ ઠીટા એટલે પહેલું ચરણ પહેલાંમાં કોસ ધન અને કોષનું રૂપાંતરણ સાઈન થીડા આનો ભાગાકાર કરીએ આ બાજુ ભાગાકાર કરીએ આ બાજુ ભાગાકાર કરીએ તો ટેન પાય બાય ટુ માઇનસ સીટા આ બાજુ ભાગાકાર કરીએ તો કોટ ઠીડા થઈ ગયો આનો વ્યસ્ત કરીએ તો ટેનનો વ્યસ્ત કોટ પાય બાય ટુ માઇનસ સીટા કોટનો વ્યસ્ત ટેન ઠીડા ચાલો આનો વ્યસ્ત કરીએ કોશ પાય બાય ટુ માઇનસ વ્યસ્ત સેક પાયબાય ટુ માઇનસ અને ભાઈ સાઇનનો વ્યસ્ત કોશેક ઠીડા એ રીતે આનો વ્યસ્ત કરીએ સાઈન પાયબાય ટુ માઇનસ ટીટાનો વ્યસ્ત કોશક પાયબાય ટુ અને કોસનો વ્યસ્ત શેક ઠીડા આ રીતે આપણે અહીંયા આગળ એક એક ખાનામાં કેટલા હતા બે અને બે ચાર અને બે છ અને ટોટલ ચાર ખાના એટલે ચાર સૂત્રો થયા જે દાખલા માટે પેહલા ખૂણો નક્કી કરવાનો ખૂણો નક્કી કર્યા પછી આપેલ વિધેયનો ઝીનો નક્કી કરવાનું આપેલ વિધેય નું નક્કી કર્યા પછી ચેન્જ થાય કે ના થાય એ જોવાનું અને એ રીતે જવાબ આપવાનો હવે આપણે અગાઉ આ બે સૂત્રોના સરવાળા અને બાદબાકી કરી અને આપણે એક સૂત્ર બનાવ્યા હતા એ જ રીતે અહીંયા આગળ આપણે આ બે સૂત્રોના ગુણાકાર કરી અને એક નવું સૂત્ર બનાવીશું આ બે સૂત્રોના ગુણાકાર કરી એક નવ સૂત્ર બનાવીશું કયા કયા સૂત્રોના ગુણાકાર સાઈન આલ્ફા પ્લસ બીટા અને સાઈન આલ્ફા માઇનસ બીટા આ બંનેનો આ બાજુ ગુણાકાર કરીએ અને આ બાજુ ગુણાકાર કરીએ ચાલો આ તમારો ડાબી બાજુ કરેલો ગુણાકાર છે અને આ તમારો જમણી બાજુ કરેલો ગુણાકાર જમણી બાજુમાં sin alpha cos બીટા પ્લસ કોસ આલ્ફા sin બીટા sin અલ્ફા cos બીટા minus કોસ alpha sin બીટા એટલે આ સૂત્ર x y x એક્સ ઓછા વાય ટાઈપનું થયું એક્સ y વાય એક્સ હોય તો સૂત્ર શું બને એક્સ સ્ક્વેર ઓછા એટલે sin આલ્ફા કોસ બીટા હોલ સ્ક્વેર માઇનસ કોસ આલ્ફા બીટા હોલ થયું ફરી એકવાર અગાઉ આપણે આ બંને સૂત્રોના સરવાળા અને બે સૂત્રોની બાદબાકી કરી આના સૂત્રો બનાવ્યા હતા અત્યારે આપણે એના ગુણાકાર કરીને સૂત્રો બનાવીએ તો ગુણાકાર કર્યા તો આ

એટલે આ સૂત્ર થયું સાયન્સ્કર આલ્ફા કોસ્કર બીટા માઇનસ કોસ્કર આલ્ફા સાયન્સ્કેયર બીટા આટલું મોટું સૂત્ર યાદ ના રહે એટલે આપણે આ જે કોસવાળું છે સાઈનનું સૂત્ર છે સાઈન સાઇનનો ગુણાકાર છે એટલે સાઇનનું સૂત્ર છે જવાબ સાઇનમાં જ લાવવાનો ટ્રાય કરીએ એટલે કોસ્કર બીટાની ક્યાંય વન માઇનસ સાયન્સ્કર બીટા લખ્યું નિત્ય સમના આધારે અને આ કોસ્કર આલ્ફાની ગાઈએ વન માઇનસ સાયન્સ્કર આલ્ફા લખ્યું હવે જ્યારે બ્રેકેટ ઓપન કરીએ તો સાયન્સ્કર આલ્ફાનો ગુણાકાર એક સાથે અને ફરી સાયન્સ્કર આલ્ફાનો ગુણાકાર સાયન્સ્કર બીટા સાથે માઇનસ આ એકનો ગુણાકાર સાયન્સ્કેર બીટા સાથે અને આ માઇનસ અને આ માઇનસ બંનેનો ગુણાકાર પ્લસ થઈ ગયો અને આ થયું સાયન્સ્કર અલ્ફા સાયન્સ્કર બીટા તો સાયન્સ્કર અલ્ફા સાયન્સ્કર બીટા પ્લસ અને માઇનસ બંને ઉડી ગયા તો જવાબમાં શું વધ્યું

વાય એક્સ ઓછા વાય એટલે એક્સક્ર ઓછા વાય સ્કવેર થયું એટલે આ એક્સ સ્ક્વેર એટલે આનો એ સ્કવેર આનો એક્ સ્કવેર એ રીતે આનો પણ સ્કવેર આનો પણ સ્કવેર પછી આ સાઇનનું સૂત્ર છે એટલે બધો જવાબ સાઇનમાં લાવવાનો ટ્રાય કરી એટલે કોસ્કેર બીટાની જગ્યાએ શું લખી દીધું વન માઇનસ બીટા

આમાંથી બીજું સૂત્ર તારું હોય તો બી તરવા છે આ સૂત્ર હાલ આપણે તાર્યું સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા ઇજી કોડું સાયન્સ્કર આલ્ફા માઇનસ સાયન્સ્કેર બીટા એવું સૂત્ર તાર્યું હવે આ સાયન્સ્વરને અમે વન માઇનસ કોસ્કર કરી દો ફરી માઇનસ એવાને એવા અને આ સાયન્સ્રને વન માઇનસ કોસ્કર કરીએ બ્રેકેટ ઓપન કરીએ તો વન માઇનસ કોસ્કર આલ્ફા માઇનસ વન પ્લસ કોસ્કર બીટા આ માઇનસ વન અને પ્લસ વન ઉડી ગયા આ પોઝિટિવ સ્ટેપ આગળ લખીએ એટલે કોસ્કરબીટા માઇનસ કોસ્કર અલ્ફા એક બીજું સૂત્ર તૈયાર થયું આ જે જૂનું સૂત્ર હતું આપણી પાસે સાયન્સ્કર અલ્ફા માઇનસ બીટા આખું કોસ્ટમાં આપણે ફેરવું તો ફેર્યું કેવી રીતે ફેરવ્યું સાયન્સ્કર અલ્ફાને જગ્યાએ લખ્યું વન માઇનસ કોસ્કર અલ્ફા અને સાયન્સ્કર બીટાની જગ્યાએ લખ્યું વન માઇનસ બીટા બ્રેકેટ ઓપન કરી દીધા જવાબ મળ્યો કોસ્કરબીટા માઇનસ કોસ્કવેર અલ્ફા હવે આપણે બીજા બે સૂત્રોનો ગુણાકાર કરી અને એક નવા સૂત્ર બીજા બે તારવીશું કયા બે સૂત્રોનો ગુણાકાર કરીશું તો કે કોસ આલ્ફા પ્લસ બીટાનું અને કોસ આલ્ફા માઇનસ બીટાનું કોસ આલ્ફા પ્લસ બીટાનું સ્ત્ર શું તો કે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા માઇનસ બીટાનું સ્ત્ર શું કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા અગાઉ આપણે આ સૂત્રોના સરવાળાને બાદબાકી કરીને સૂત્રો તારવ્યા હતા અત્યારે આપણે એના ગુણાકાર કરીને સૂત્રો તારવીશું કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા એનો ગુણાકાર કરીએ તો કોસ અલ્ફા કોસ બીટા માઇનસ સાઇન અલ્ફા સાઇન બીટા અને બીજા બ્રેકેટમાં કોસ અલ્ફા કોસ બીટા પ્લસ

આ એક આને કન્વર્ટ કર્યું કોસ્કર બીટાની જગ્યાએ વન માઇનસ સાયંસ્કર બીટા લખ્યું અને આ સાયન્સ્કર અલ્ફાની જગ્યાએ વન માઇનસ કોસ્કર અલ્ફા લખ્યું અને ત્યાર પછી બ્રેકેટ ઓપન કર્યા તો કોસ્કર કોસ્કરઅલ્ફાનો વન સાથે ગુણાકાર કોસ્કર કોસ્કરઅલ્ફા આ કોસ્કર કોસ્કરઅલ્ફા સાયન્સ્કર બીટા જે માઇનસ થશે માઇનસ સાયસ્કર બીટા અને પ્લસ કોસ્કર અલ્ફા સાયન્સ્કર બીટા જે કેન્સલ થઈ જશે અને જવાબ વધશે કોસ્કરઅલ્ફા માઇનસ સાયસ્કર બીટા એટલે આ સૂત્ર આપણે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા એનું સૂત્ર થશે કોસ્કર આલ્ફા માઇનસ સાયસ્કર બીટા થશે ડબલ કોસમાં કે ડબલ સાઇનમાં જવાબ નહીં આવે આનો આ સૂત્ર ભૂલ પડે જ છે બધાની કારણ કે સાઇનનું સૂત્ર જે હતું એમાં સાયંસ્કર આલ્ફા માઇનસ સાયસ્કર બીટા હતું એટલે આની અંદર લોકો આંખ બંધ કરીને કોસ્કર આલ્ફા માઇનસ કોસ્કર બીટા લખી દે છે હકીકતમાં કોસ્કર આલ્ફા માઇનસ બીટા નથી આવતું અમા આવે છે cos² α - sin² β આવે છે યાદ રાખજો આ સૂત્ર ભૂલ પડે એવું છે એટલે આને ખાસ યાદ રાખજો cos α + β cos α - β / cos² α - sin² β ફરી એકવાર કહું છું પેલા ની અંદર sin α + β sin α - β તો સૂત્ર આતું sin² α - sin² β એ સૂત્ર જોઈએ અને લોકો આ સૂત્ર બી ઓખ બંધ કરીને cos² cos α + β cos α - β તો cos² α - cos² β લખી નાખે છે હકીકતમાં એવું ના થાય આનો જવાબ આવે છે cos² α - sin² β હવે ફરી એકવાર આપણે સમજી લઈએ આમાં કોસ અલ્ફા પ્લસ બીટા અને કોસ અલ્ફા માઇનસ બીટા બંનેનો સૂત્ર લખી દેતાં કોસ અલ્ફા કોસ બીટા માઇસ સાઇન અલ્ફાસ સાઇન બીટા કોસ અલ્ફા કોસ બીટા પ્લસ સાઇનલ્ફ્સ સાઇન બીટા પછી એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્કવેર એવું થાય છે એટલે કે આને એક્સ કીધું અને વાય કીધું એવી રીતે આને એક્સ કીધું અને વાય કીધું એટલે એક્સ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર કોસ અલ્ફા કોસ બીટા હોલ સ્ક્વેર માઇનસ સાઇનલ્ફર સાઇન બીટા હોલ સ્ક્વેર એટલે આ થયું તમારે કોસ્કરઅલ્ફા બીટા માઇનસ સાયસ્કરઅલ્ફા સાયંસ્કર બીટા હવે આખું સૂત્ર કોસમાં કે આખું સૂત્ર સાઇનમાં ફેરવાનું ટ્રાય કરીએ તો ફરતું નથી એટલે આપણે ખાલી આમાંથી અમુક પદ કેન્સલ થાય એવી રીતે સાદરૂપ આપ્યું એટલે કોસ્કર બીટાની જગ્યાએ વન માઇનસ સાયંસ્કર બીટા લખ્યું અને સાયન્સ્કરલ્ફાની જગ્યાએ વન માઇનસ કોસ્કર અલ્ફા લખ્યું કૌશ છોડી દીધા કોસ્કરઅલ્ફા માઇનસ કોસ્કરઅલ્ફા સાયન્સ્કર બીટા ફરી આ માઇનસ સાયસ્કર બીટા અને પ્લસ કોસ્કરલ્અલ્ફા સાયન્સ્કેર બીટા આ જે સ્ટેપ છે એ ઉડી જશે અને જવાબ આવ્યો કોસ્કરઅલ્ફા માઇનસ કર બીટા આ સૂત્રની અંદર બી સાદરૂપ આપીએ કોસ્કર આલ્ફાની કે વન માઇનસ સાયન્સ્ક્વેર આલ્ફા લખીએ અને સાયન્સ્ક્વેરબિટાની જગ્યાએ વન માઇનસ કોસ્કરબીટા લખી કાઉસ જ્યારે ઓપન કરવામાં આવે વન માઇનસ સાયન્સ્ર આલ્ફા માઇનસ વન પ્લસ કોસ્કરબીટા તો આ માઇનસ વન અને પ્લસ વન કેન્સલ થાય અને જવાબ આવે કોસ્કે બીટા માઇનસ સાયન્સ્ક્વેર આલ્ફા એટલે આમ જોઈએ તો અહીંયા પણ ચાર સૂત્રો આપણે તારવ્યા છે આ સૂત્રોનું એક લિસ્ટ અલગથી બનાવવું અને સૂત્રોને ખાસ તૈયાર કરવા ભૂલ ન પડે એ રીતે સૂત્રોને મોઢે કરવા હવે આપણે આ સૂત્રો પર આધારિત દાખલાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું